સિનિયર કેજીના બાળકો, આપણે ગણિતમાં 1 થી 50 શીખી ગયા, પણ આજે એનું ફરીથી પુનરાવર્તન કરીશું અને પાંચડા એકડે 51 અને છબડે એકડે 61 એ બે લાઈન નવી શીખવાની છે આપણે. તો જો મારી સાથે બોલજો અને પછી તમે નોટમાં લખજો. એકડે બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ, બે એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બગડે મીંડે વીસ, બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30. હવે તગડાની લાઈન. તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે ને મીંડે 40, ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે ને મીંડે 50. હવે પાંચડે એકડે 51, પાંચડે એકડે 51, પાંચડે બગડે 52, પાંચડે તગડે 53, પાંચડે ચોગડે 54, બે પાંચડા 55, પાંચડે છગડે 56, પાંચડે સાતડે 57, પાંચડે આઠડે 58, પાંચડે નવડે 59, છગડે ને મીંડે 60. હવે છગડાની લાઈન નવી શીખવાની છે, એ તમારે 5 વખત નોટમાં બોલીને લખવાની છે. છગડે એકડે 61, છગડે બગડે 62, છગડે તગડે 63, છગડે ચોગડે 64, છગડે પાંચડે 65, બે છગડા 66, છગડે સાતડે 67, છગડે આઠડે 68, છગડે નવડે 69, સાતડે ને મીંડે 70. બરાબર, આ 1 થી 50 થયા અને 51 થી 70. હવે પછીની સંખ્યા બોલવાની બધાએ. હવે 41 પછી શું આવશે? 42. ચોગડે બગડે 42. બે ચોગડા 44 પછી શું આવે? ચોગડે પાંચડે 45. ચોગડે છગડે 46 પછી ચોગડે આઠડે 48 પછી ચોગડે નવડે 49 પછી શું આવે? 50. પાંચડે મીંડે 50 અને તગડે ચોગડે 34 પછી શું આવે? તગડે પાંચડે 35 અને તગડે સાથે 37 પછી શું આવે? તગડે આઠડે 38. આ થઈ પછીની સંખ્યા. હવે આપણે ખૂટતા અંક લખવાના છે. જો ચોગડે એકડે 41 છે, આ બે ગોળ ખાલી છે, તેમાં 41 પછી શું આવે? 42. પછી આવશે 43. હવે બે ચોગડા 44 તો આપેલા છે, પછી આવશે 45, પછી આ ખાનો ખાલી છે તો 45 પછી ચોગડે છગડે 46, 47 આપેલા છે તો પછી ચોગડે આઠડે 48, 49 અને પાંચડે મીંડે 50. થઈ ગયું. હવે 52 આપ્યા છે, પહેલું આપ્યું નથી તો પહેલી કઈ લાઈન આવશે? પાંચડે એકડે 51, 52 પછી પાંચડે તગડે 53, પાંચડે ચોગડે 54, બે પાંચડા 55, પાંચડે છગડે 56, પાંચડે સાતડે 57, પાંચડે આઠડે 58, પાંચડે નવડે 59, છગડે ને મીંડે 60. બરાબર. હવે આકાર દોરવાના. આ છે નાનું નાનું, શું કહેવાય? ચોરસ. ચાર બાજુ એની સરખી હોય એટલે ચોરસ. પછી આ શું કહેવાય? ત્રિકોણ.
અને આ છે ગોળ અને આને શું કહેવાય લંબચોરસ બરાબર આ ત્રિકોણ આવી રીતે દોરવાનો એમ કરીને આમ અને આ ચોરસની ચારે બાજુ સરખી રાખવાની ચોરસ ત્રિકોણ ગોળ અને લંબચોરસ હવે ઇંગ્લિશ હવે એ ટુ ઝેડ આપણે પહેલી એબીસીડી તો જુનિયર કેજીમાં તમે શીખી ગયા છો હવે ફરીથી આપણે લખવાની છે અને મોઢે કરવાની છે ચલો એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોગ ઈ ફોર એલિફન્ટ એફ ફોર ફેન જી ફોર ગોન એચ ફોર હોર્સ આઈ ફોર આઈસ્ક્રીમ જે ફોર જગ કે ફોર ગાય એલ ફોર લાયન એમ ફોર મંકી એન ફોર નેસ્ટ ઓ ફોર ઓરેન્જ પી ફોર પેરોટ ક્યુ ફોર ગ્રીન R for red, S for sun, T for tire, U for umbrella, V for violin, W for watch, X for Christmas tree, Y for yard, Z for zebra. હવે એબીસીડી બોલ્યા હવે એની એ જ એબીસીડી આપણે સ્મોલ કેપિટલ સ્મોલ અક્ષરમાં લખવાની બીજી એબીસીડી નાના અક્ષરમાં બરાબર તો જો બીજી એબીસીડી મેં અડધી તો શીખવા દીધી આજે આપણે આખી કમ્પ્લીટ કરી દઈશું તો જો બીજી એબીસીડીનો એ છે ને આવી રીતે નાનો વહાણનો વ જેવો કરવાનો બરાબર પછી આ બી પછી આ નાનો નાનો સી કરવાનો મોટા જેવો પણ નાનો પછી આ સીધી લીટી કરીને અને આ બાજુ ડી પછી આ સી કરો ને એને આમ નાનું ગોળ કરી દો એટલે ઈ પછી એફ છે આમ સીધી લીટી કરીને આમ કરીને આમ એટલે એફ પછી જી તો વહાણનો વ કરો પછી નીચે લીટી કરો એટલે આ જી થઈ ગયો એચ એચમાં સીધી લીટી કરીને પછી આમ વાળી દો પછી આઈમાં સીધી લીટી કરો માથે ટપકું કરી દો એટલે આઈ જેમાં આમ વાળવાનો છે માથે ટપકું એટલે જે પછી કે કે નાનો કરવાનો અને એલમાં સીધી લીટી કટેવાની બરાબર પછી એમ તો જો પહેલાં આમ ઊંધો યુ કરો અને બીજો ઊંધો યુ એટલે એમ થઈ ગયો અને નાનો એન આમ આવી રીતે એન પછી ઓમાં તો ગોળ મીંડું જ છે પછી આ પી બરાબર પછી આ ક્યુ અને આ આર પછી આવશે એસ ટી યુ યુ પાંચડા જેવો કરવાનો વી પછી નાનો નાનો ડબલ્યુ કરવાનો અને નાનો એક્સ આવી રીતે કરો અને આ વાય અને આ થયો ઝેડ નાનો બરાબર આ બીજી એબીસીડી તમારે પાંચ વાર લેસનમાં લખવાની છે હવે 1 to 30 તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 પછી 11 એટલે શું કહેવાય 11 12 એટલે 12 13 એટલે 13 14 એટલે 14 15 એટલે 15 16 એટલે 16 17 એટલે 17 18 એટલે 18 19 એટલે 19 20 20 હવે 21 એટલે શું કહેવાય 21 22 22 23 23 24 24 25 25 26 26 27 27 28 28 29 29 ઓગણત્રીસ તગડી ને મીંડે 30 30 એટલે 30 હવે સરખા મૂળાક્ષરો જોડવાના છે પહેલી એબીસીડીના અને બીજી એબીસીડીના મૂળાક્ષર જોડવાના છે એટલે તમને ખબર પડવી જોઈએ કે પહેલી એબીસીડીનો એ કેવો છે અને બીજી એબીસીડીનો એ કેવો થાય તો આ એ ફોર એપલ પહેલી એબીસીડીનો અને આ બીજી એબીસીડીનો એટલે આવી રીતે એ ફોર એપલ જોડી દીધું પછી આ બીજી પહેલી એબીસીડીનો અને આ બીજી એબીસીડીનો તો આવી રીતે આમ બરાબર પછી આ ડી તો ડી આને આવી રીતે થાય અને આ પી અને આ આર થઈ ગયો પહેલી એબીસીડીના બીજી એબીસીડીના હવે એવી રીતે આમાં એવું છે તો આ ઈ ફોર એલિફન્ટ પછી આ જી ફોર ગોળ પછી એચ અહીંયા છે છે જો અને આ એમ મોટો આ નાનો એમ અને આ એફ થઈ ગયું હવે સરખા અંકો જોડો તો આ 5 આ 6 પછી 17 અહીંયા છે પછી 19 પછી 16 અને 14 થઈ ગયું સરખા સરખા જોડી દીધા હવે ગુજરાતી ગુજરાતીમાં આપણે દીર્ઘયવાળો કક્કો શીખી ગયા પણ આપણે ફરીથી એકવાર બોલી લેવાનું અને લખવાનું કે આવી રીતે ગને દીર્ઘય કી ગને દીર્ઘય ખી ગને દીર્ઘય ઈ ગને દીર્ઘય ઘી ચને દીર્ઘય ચી છને દીર્ઘય છી બરાબર હવે જને દીર્ઘય જી ઝને દીર્ઘય ઝી ટને દીર્ઘય ટી
ખને દીર્ઘય ટી ડને દીર્ઘય ડી ઢને દીર્ઘય ઠી પછી અણને દીર્ઘય અણી તને દીર્ઘય તી થને દીર્ઘય થી દને દીર્ઘય દી ધને દીર્ઘય ધી નને દીર્ઘય ની પને દીર્ઘય પી ફને દીર્ઘય ફી બને દીર્ઘય બી બને દીર્ઘય બી મને દીર્ઘય મી અને યને દીર્ઘય ઈ બરાબર પછી પાછળ આવશે રને દીર્ઘય રી લને દીર્ઘય લી વને દીર્ઘય બી શને દીર્ઘય શી શને દીર્ઘય શી અને આ સગડીનો સ એટલે શને દીર્ઘય સી હને દીર્ઘય હી અળને દીર્ઘય અળી શને દીર્ઘય ક્ષી નને દીર્ઘય ની આપણો દીર્ઘય વાળો પક્કો થઈ ગયો. હવે આપણે વધારાના શબ્દો એના શીખીશું બરાબર, એને તમારે નોટમાં ડબલ લીટીની નોટમાં લખવાના છે. તો જો બોલજો શબ્દો બધા હું બોલાવું એમ. નદી નદી કઢી કઢી કળી કળી માખી માખી હાથી હાથી નાની નાની મામી મામી કાકી કાકી હવે ખી ખીર વીસ વીસ પાણી વાણી ખાતી ખાતી ધીમી ધીમી લાડી લાડી જાડી જાડી ખાડી ખારી બરાબર. હવે આ બે અક્ષરના હતા, હવે ત્રણ અક્ષરના. ચકલી ચકલી મરઘી મરઘી સમડી સમડી બકરી બકરી સસલી સસલી બરણી બરણી પાટલી પાટલી માટલી માટલી ઈશાની ઈશાની તાપણી તાપણી તરતી તરતી હાથણી હાથણી પછી મને કાનો માં છે માછી માર માછી માર નવસારી નવસારી મહાવીર મહાવીર અને સીતાફળ સીતાફળ બરાબર. આ થયા આપણા શબ્દો બરાબર. હવે એના વાક્યો, તો વાક્ય જો ડબલ લીટી નોટમાં જ તમારે લખવાના છે. તો અહીંયા આવી રીતે લખ્યું છે, તો જુઓ તમે અહીંયા શું લખ્યું છે. પહેલું ગળી ગળી પછી ગળી ગળી પછી બરફી બરફી ખા આવી રીતે બરાબર. હવે બીજું વાક્ય શું છે. ખાટી ખાટી આંબલી ચાક પછી તીખી તીખી ચટણી બનાવ કડવી કડવી ટીકડી ગળ કાચી કાચી કાકડી કા રીચા રમતી રમતી આવી ઈશા રડતી રડતી આવી અને શીતલ હસતી હસતી આવી બરાબર. આટલું આપણે લેસન તમારે કરવાનું છે. સરસ, વેરી ગુડ.